Om Namah Shivaya, 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 Om Namah Shivaya. Su beta, સવાર સવાર માં સાનો અવાજ કરે છે તું? તો શું કરું, સવાર સવાર મેં તમને કેટલી વાર કીધું છે કે મારે કચરો કાઢવો, અહીંયા બેસીને તમારે પૂજા નહીં કરવાની, પણ નહીં, તમારે તો અહીંયા જ બેસવું છે. જો બેટા, આ ઘર મારું, હા, તું આવીને એને 9 દિવસ થયા છે, સમજી? એટલે આ ઘરમાં મારે ક્યાં બેસીને કઈ જગ્યાએ પૂજા કરવી, મારે કયું કામ કઈ જગ્યા પર કરવું ને, એ તારે મને શીખવાડવાની જરાય જરૂર નથી. મારે જ શીખવાડવું પડશે, કારણ કે તમને સમજાતું નથી ને, ગમે ત્યાં બેસીને પૂજા કરવા માંડો છો, આખા ઘરનું કામ મારે કરવાનું હોય. તમે શું છે, સવાર સવારમાં બંને સાસુઓ જાણું થઈ જાવ છો? એ સમજાવ ને, આ સમજાવ તારી ભાભીને કે સાસુની સામે કઈ રીતે વર્તન થાય, પણ નહીં, એનામાં અક્કલ આવે તો ને, કારણ કે એના મા બાપે એને અક્કલ આપી જ નથી. સવાર સવારમાં ડેકારો કરવો, આ તું વિચાર તો કર, આ માળા કરતી હતી માળા ભગવાનની, ત્યાં તો એને આ સામેની ધપાધપ પછાડી. અરે પણ સવાર સવારમાં એક ચા ના પીધી હોય ને, ત્યાં તમારા બંને નું જાનું થઈ જાય છે. મેં એમને કીધું છે કે ભગવાન વાળી રૂમ છે ને, ત્યાં બેસીને પૂજા કરો. ત્યાં બેસીને પૂજા કરવામાં શું વાંધો છે એમને? મને વાંધો કઈ નથી, પણ મારી મરજી, મને ફાવે તો હું સોફા પર માળા કરું કે પછી જમીન પર બેસીને માળા કરું. અને જો તને એટલી જ નડતી હોઉં ને, તો તારા કચરાનો સમય બદલી નાખ ને, હું શું કામ મારા માળાનો સમય બદલું? મમ્મી એક મિનિટ. ભાભી, આમ જોવા જઈએ ને તો મમ્મીની વાત સાચી જ છે. અરે ભગવાનની માળા કરી છે તો ગમે ત્યાં બેસીને કરી શકે ને. અને પ્લીઝ, તમે આર્ગ્યુમેન્ટ ના કરો ને, તો મમ્મી આટલું બધું ના બોલે. તમે પણ થોડું શાંતિથી વર્તન રાખો ને. તમને તો એવું જ લાગે ને, કારણ કે આખો દિવસ કઈ કામ તો કરવાનું નથી હોતું. તમારા લોકોમાંથી આખો દિવસ ઊંચી જ નથી આવતી. હમણાં પર્સ લઈને હાલતા થઈ જશે બહાર. ભાભી બસ, હા હવે હું તો તમારો પક્ષ ખેંચું છું, સારું બોલું છું, અને તમે મને જ ઉલાડો છો. સાંભળો મારી વાત, આ તમને અહીંયા છે ને કામ કરવા માટે જ લાવ્યા હતા, બાકી રોટલા તો અમે કરતા હતા. હા, અને છે ને, દરેક ઘરની વહુઓ પોતાના ઘરનું કામ કરતી જ હોય, એમાં સંભળાવવાની જરૂર નથી, સમજી? એ તો નહીં સંભળાવ, હવે કરો હોય નહીં કરો, જાતે કરી લેજો બધાય ના કામ. એજ બાનું જોઈતું તું કે કઈ રીતે ઝઘડો કરું ને તો કામ ન કરવું પડે. હા, આ કાયમનું છે, એને કામ કરવામાં જોર આવે અને પછી આપણી ઉપર ત્રાગા કરવાના. હવે બધું કામ મૂકી દીધું ને, એટલે બધું મારે કરવું પડશે. જો એ આ ઘરની વહુ છે ને, એનાથી થાય એટલું કામ એ કરશે, ને તારાથી થાય એટલું તું કર, અને ના થાય ને તો રહેવા દેજે. મને મારા ભગવાનની માળા કરવા દો, આ સવાર સવારમાં બધાના મોઢા જોઈ જોઈને તો હું થાકી. બસ હો ને બસ, આ તારો જીપડો છે ને આટલો લાંબો છે, ઓછું બોલતી હોય ને તો ઓવા મજાનું એ કામ કરે. જોયું, વહુ તો વહુ, દીકરી પણ સંભળાવીને જાય છે. મારો તો છે ને દિવસ જ ફરી ગયા છે, ખબર નહીં આ વહુ જે દિવસથી આવીને ઘરમાં એ દિવસથી કકડાટ જતો જ નથી ને. ભગવાનનું નામે શાંતિથી નહીં લેવા દે. સવારની 2 કપ ચા તો પીડાવાતી નથી, પણ હા, ઉપાડ બરાબર લેવાય છે. નાસ્તો તો થઈ ગયો, હવે મારે મારા દીકરાને ફોન તો કરવો જ પડશે. હેલો. હેલો મમ્મી, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ બેટા, કેમ છો, મજામાં? હા, કહેવા માટે મજામાં, અને આમ નહીં. કેમ, શું થયું? શું કેમ શું થયું બેટા, તું તો વિદેશમાં જઈને પડ્યો છે, પણ આ તારી વહુ છે ને, એ અમારા હાલ બેહાલ કરી રહી છે અહીંયા બેઠી બેઠી. અરે મમ્મી, એવું તે શું થઈ ગયું, હું કઈ સમજ્યો નહીં બેટા. હા, તારી વહુ છે ને, એ દિવસે દિવસે મારા ઘરમાં જ મને પાર્કિંગ કરતી જાય છે, સામે ને સામે બોલે છે. આ તારે એને સમજાવી હોય ને તો સમજાવી દેજે, હું તો કંટાળી ગઈ છું એનાથી હવે. મમ્મી, હું તમારી વાત સમજી શકું છું, તમે ગુસ્સો નહીં કરતા, અને એની સાથે હું વાત કરી લઈશ. હા, તું કરી લે તો સારું, બાકી હું તો ખરેખર કંટાળી ગઈ છું તારી વહુથી. એ દિવસે ને દિવસે મારી સામે જે જીપ ચલાવે છે ને, કદાચ આજ સુધી એટલી જીપ તો તે મારી સામે નથી ચલાવી. દીકરા, સોરી મમ્મી. તું શું કામ સોરી કહે છે, ભૂલે નહીં અને સોરી મારો દીકરો કે? તારે એને સમજાવી હોય ને તો સમજાવી દેજે. આ કહેવા માટે જ બેટા મેં તને ફોન કર્યો હતો. અને હા, આ વિદેશમાં બેઠો છે, થોડું તારું ધ્યાન રાખજે, ત્યાં કંઈ તારી માં તારું ધ્યાન રાખવા માટે નથી. શ્યોર મમ્મી, બાય. હવે જોઉં છું, આ મારા દીકરાનો ફોન આવશે ને, એટલે સીધી ડોર થઈ જશે.
દેવાંગ, હાલો. હાય દમેની, કેમ છો? હું તો એકદમ મજામાં છું, તું કેમ છે? હું પણ મજામાં છું. મને તો થયું ફોરેન ગયા પછી મને ભૂલી ગયા, પણ ના, યાદ તો છું. તને કેવી રીતે ભૂલી શકું? ખાસ તો મેં તને એક વાત કહેવા માટે ફોન કર્યો છે. બોલો ને, શું કહેવું છે? જો તું ખોટું ના લગાડતી, પણ ઘરમાં બધું બરાબર ચાલે છે? લેટ મી ગેસ, મમ્મીનો ફોન આવ્યો લાગે છે, હે ને? હા. સરસ, તો શું કીધું? એજ, તમે લોકો ઝઘડો કરો છો. દેવાંગ, તમને ખબર નથી, મમ્મી છે ને હાથે કરીને મને હેરાન કરવાનું કરે છે બધું. પણ તું સમજ ને, તું શું કામ એમના વાંકમાં આવે છે? અને એમ પણ હું અહીંયા બેસીને આ બધા ઘરના પ્રોબ્લેમ સોલ્વ કરવા બેઠો છું? ના સોરી, બસ હવે હું ધ્યાન રાખીશ. પણ વાંક મારો નહોતો, ખબર જ છે કે આ ટાઈમ પર કચરા પોતું કરવાનું હોય છે. જો હું થોડુંક લેટ કરું તો મને એ સંભળાવે કે તું કામ નથી કરતી, તો હું શું કરું? આઈ નો, બટ તારે પણ થોડું ધ્યાન રાખવું જોઈએ ને. એમને ગમે એવી વસ્તુ કર ને, શું કામ એમની સામે બોલે છે? ફાઇન, તમે કયો છો એટલે હવે હું ધ્યાન રાખીશ. ખુશ? હેપી? સારું, તારું ધ્યાન રાખજે, ટેક કેર. હા, સેમ હિયર, બાય. આ ક્યારની મોબાઈલ લઈને મંડાણી છે? જા, મારા માટે એક ગ્લાસ પાણી લઈ આવ. તમે શું કરો છો? તમે પણ શાંતિથી બેઠા જ છો ને, પાણી તો તમે જાતે પી શકો ને. એટલે તું કહેવા શું માંગે છે? હું પાણી પીવા જાઉં? હું? હા. વાહ રે વાહ, જો તારા અને મારી મીરામાં છે ને આટલો જ ફરક છે. તને ખબર છે, મારી મીરા એટલે એક નંબર સંસ્કારી છોકરી. હું એને જે કહું ને એ કામ એ તરત જ કરે, અને તું, તને તો 10 વાર કીધા પછી પણ જરાય શરમ જેવું તો છે જ નહીં, અને એ પણ સાસરીમાં. તો તારા પિયરમાં તો તે કેવાય ભવાડા કર્યા હશે નહીં? મમ્મી, હંમેશા છે ને જે દેખાતું હોય ને એ સાચું નથી હોતું. એટલે? અને શું કીધું તમે? તમારી મીરા બહુ સંસ્કારી છે. આ તમે જે મીરા મીરાનું રટણ કરો છો ને એ બધું ભૂલી જાઓ. મીરાબેન શું કરી રહ્યા છે ને તમને ખબર જ નથી. એટલે તું મારી દીકરીને બદનામ કરે છે? હા, અરે મારી મીરા જેવી સંસ્કારી છોકરી તો છે ને નસીબદારના ઘરે હોય. અને તારું કેવું એમ છે કે મારી મીરા ખોટી ને ખરાબ છે એમ? યસ, તમને વિશ્વાસ નથી આવતો ને. એક મિનિટ, મેં છે ને સ્ક્રીનશોટ પાડીને રાખ્યા છે, કારણ કે તમને તો હાઈડ કરી દીધા હશે. જો આ શું લખ્યું છે, માય લવ, વાંચો, દેખાડો. હા, તો એમાં શું છે? એની ઉંમર છે, આવા સ્ટેટસ મૂકે. અને તારું કહેવાનું શું છે કે મારી દીકરી કોઈને પ્રેમ કરે છે એટલે આવા બધા સ્ટેટસ મૂકે છે? મમ્મી, એટલા વર્ષોમાં મેં પણ કોઈ દિવસ દેવાંગને નથી કીધું કે નથી આવી રીતે સ્ટેટસ મૂક્યા. હા, એક છે, બીજા 10 છે મારી પાસે, જોવો. એટલે તું મારી દીકરી ઉપર ચાપતી નજર રાખે છે? આ સ્ટેટસ તો છે ને આજકાલની દરેક છોકરીઓ મૂકતી હોય. તે મારી દીકરીને કોઈ દિવસ કોઈ છોકરા સાથે જોઈ? જોઈ છે? તારી પાસે કોઈ સબૂત? ના, ફિલહાલ તો છે ને મારી પાસે સબૂત નથી, પણ જે દિવસે આવશે ને ત્યારે બતાવીશ. અને આ બધી નાની નાની વાત છે ને એ તમારા દીકરાને કહેવાની બંધ કરો. આપણે બેને ઝઘડો થયો તો એમાં દેવાંગને કહેવાની શું જરૂર હતી? અરે વાહ, મારા દીકરાએ તને બે શબ્દ શું કીધા કે તને મરચું લાગ્યું. હા, મારા દીકરાએ કીધું હશે ને કે મારી મમ્મી સાથે મિસબિહેવ નહીં કરતી. ના, એમને મારી સાથે બહુ પ્રેમથી વાત કરી છે, અને એવું કીધું છે કે મમ્મી તો બોલ્યા કરે, જવા દે છે, તું સામે ના બોલતી. પણ તારે કહેવાય ને કે મારા સંસ્કાર એવા નથી કે હું સાંભળીને બેસું, મારો જીભડો બહુ લાંબો છે. બસ મમ્મી, હવે તમે વધારે બોલી રહ્યા છો, હું તમને શું કહેવા માંગુ છું ને તો તમારે સમજવું જ નથી. ઓય, હવાત નીચે રાખીને વાત કરવાની? તું મારી સાસુ નથી, હું તારી સાસુ છું. અને રહી વાત મારી મીરાની, તો મારી મીરા વિશે તો એક પણ શબ્દ બોલતી જ નહીં, નહીતર છે ને તારો આ જીભડો ખેંચીને ક્યારે બહાર કાઢી લઈશ તે ખબર નહીં પડે, સમજી? એ જીભડો તો છે ને જે દિવસે હું ખોટી પડું ને ત્યારે ખેંચજો. બાકી મને પૂરેપૂરો વિશ્વાસ છે કે હું જે બોલું છું ને સાચું છે. અને મને તો એવું લાગે છે કે આ મીરાબેન એવું કહે છે ને કે બપોરે હું ક્લાસીસ જાઉં છું. શું ખબર આપણે બધાને ખોટું કરીને ક્લાસીસ ના જતા હોય, બહાર કેસે ગયા હોય તો. બસ હો, હવે તું તારી જબાનને કાબૂમાં રાખ. એ ક્લાસીસ જાય છે એટલે ક્લાસીસ જ જાય છે,
એ ક્યાં જાય છે, શું કરે છે, શું નથી કરતી, હું એની માં છું, મારે ચિંતા કરવાની જરૂર છે, તારે નહીં. સમજી ગઈ? એ હા સમજી ગઈ, હવે નહીં કહું તમને. કાયમ જીભડો ચલાવશે ને મારી દીકરીને બદનામ કરે છે. અરે તારા જેવી ભાભી હોય ને તો થઈ રહ્યું નણંદનું કલ્યાણ. મારી વાત સાચી નથી લાગતી ને, પણ એક દિવસ તો પ્રૂફ કરીને જ રહીશ. ક્લાસીસનું એડ્રેસ શું હતું? લગભગ મારી પાસે છે. આજે તો છે ને આ ક્લાસીસે જવું જ પડશે, અને જોઉં છું ત્યાં જઈને શું કરે છે. મે કમ ઇન સર. હા આવો. બોલો સર. એકચ્યુઅલી મીરાને બોલાવી આપો ને, એનો ફોન નથી લાગતો અને મારે ઇમરજન્સી કામ છે એની સાથે. હું એની ભાભી છું. પણ મીરાબેન તો નથી આવ્યા. નથી આવ્યા? તમે બરાબર જો આવ્યા હશે. અરે 1 2 3 4 છેલ્લા 5 દિવસથી નથી આવ્યા. તમારી કોઈ ભૂલ નથી થતી ને? અરે હા હું ભૂલી ગઈ. એકચ્યુઅલી થોડા દિવસથી મીરાબેનની તબિયત થોડી ખરાબ છે અને હું મારા પિયર હતી ને એમાં સાવ ભૂલી ગઈ, એટલે મને ખ્યાલ જ ના રહ્યો કે મીરાબેન નહીં આવ્યા હોય. સોરી. હા હા થેન્ક યુ. આદિ, તું કહેતા થા ના કે ફેસબુક પે તેરી કોઈ ફ્રેન્ડ હે જિસે તેરી બાત હોતી હે, તો એનું શું થયું પછી? માઈ તું કાય કો ચિંતા કરતી હે? હા અરે મેને વો સબ કુછ દેખ લિયા હે ઓર ઉસકે સાથ બાતચીત ભી હોતી રહેતી હે, મુલાકાત ભી હો ગઈ હે. ક્યા બાત કરતા હે ઓર મુજે બતાયા ભી નહીં. માઈ જબ મેં ઉસકે સાથ શાદી મનાઉંગા ના તબ બતાઉંગા મેં તુમકો, તબ તક કુછ નહીં બતાઉંગા મેં. અચ્છા તો તબ તક મુજે રાહ દેખની હે કે વો લડકી કૈસી હે, ક્યા હે, કહાં સે, કોન સે ફેમિલી સે. ઉસસે ક્યા લેના દેના હે માઈ, હમકો તો ક્યા મતલબ હે, યહી હે ના, ઓર કુછ હે ક્યા? નહીં હે, લેકિન તેરે સાથ ખડી રહેગી તો કુછ અચ્છા તો લગના ચાહીએ ના. તું કૈસા હે, વો કૈસી હોગી, પતા નહીં. મુજે કહાં ઉસકો પૂરી જિંદગી રખની હે? હા શાદી મનાઉંગા, ઉસકે પાસે પૈસે લૂંગા ઓર ઉસકે બાદ છોડ દૂંગા. બસ ધીરે બોલ ના, દીવારો કે ભી કાન હોતે. પહેલે આપ હી મુજસે પૂછતી હો ઓર બાદ મેં બોલતી હો કે દીવારો કો ભી કાન હોતે. લેકિન ઇસકે બાદ થોડી કરી થી મેને. લેકિન મેં બોલા થોડી કે ઉસકે પાસે ક્યાં લેના હે ક્યાં નહીં. તો બોલા ના, હમારા મતલબ તો યહી હે. ચલ છોડ અભી યે બાત, લેકિન પક્કા હે ના? પક્કા હે, દો બાર મુલાકાત હો ચુકી હે ઓર અબ જબ મેં મુલાકાત કરૂંગા ના તો વો સામને સે બોલેગી શાદી કબ કરની હે. મેં કુછ નહીં બોલૂંગા, મેં તો ઇતના હી બોલૂંગા કે શાદી તો અભી મેં નહીં કર પાઉંગા, મુજે થોડા વક્ત ચાહીએ. અચ્છા મતલબ આધી અધૂરી ભી તેરે હાથ મેં આ ગઈ હે ના? હા એસા હી હે. ફિર તો ઠીક હે, મુજે પતા હે મેરા બચ્ચા મેરે જૈસા હી હે, હે ના? પણ બા હું તમને શું કહું છું, તમે છે ને આ આજુબાજુવાળા કોઈને ખબર ના પડવી જોઈએ કે આપણે ક્યાંથી છીએ અને અહીંયા શું કામ આવીએ છીએ. હા તને ક્યાં ખબર છે? બાજુવાળા મને મળ્યા હતા બજારમાં, તો મારી વાત ઉપરથી એ સમજી ગયેલા કે હું હિન્દીવાળી છું, તો મને પૂછ્યું હતું. પછી મેં એને એમ કીધું, નહીં નહીં અમારે રિશ્તેદાર હે ના વો હિન્દી ભાષી હે, તો ઉસકે સાથ રહે રહે કે થોડા હિન્દી ભી આ ગયા, બાકી તો હું ગુજરાતી જ છું, એમ કહી જ દીધું મેં. હા બસ કોઈને કંઈ ખબર ના પડવી જોઈએ કે આપણે ગુજરાતી નથી. બાકી તમે ચિંતા છોડો, બધું મારા પર છોડી દો, એ છોકરી મારા હાથમાં જ છે અને હવે ક્યાંય નથી જવાની, અને બહુ પૈસાવાળાની છોકરી છે, માલ છે ને બરાબર. અરે એકદમ
બા હું શું કહું છું કે આપણે એને લૂંટીને પછી બીજા શહેરમાં જલ્દી જતું રહેવું છે ને. પેલા કેટલો માલ મળે છે ઇસકે બારે મેં તો સોચ. વો બાત ભી સહી હૈ. બાદ મેં સોચતે કહાં જાના હૈ ક્યા કરના હૈ. ઠીક હૈ. હૈ ના. અભી મુઝે બહોત ભૂખ લગી હૈ. ખાના મિલેગા ક્યા? હાં તો રોટી તૈયાર હૈ. હાં તો ચલો. મિર્ચી કી સબ્જી ચલેગી ના? હાં હાં ચલેગી ના. ચલ. આપ જો ભી ખિલાઓગે સબ કુછ ચલેગા. હાં બેટા. હાં. મીરાબેન ગયા ક્યાં છે? 5 દિવસથી ક્લાસીસ નથી ગઈ. ઘરેથી તો રોજે ટાઈમે નીકળે છે અને ટાઈમે ઘરે આવી જાય છે. તો એ ગયા ક્યાં? ક્યાં જાતા હશે? અને આ વાત મારે કરવી તો કરવી કોને? જો ઘરે મમ્મીને કહીશ ને તો એ તો મારા માથે ચડી જ બેસશે કે તું મારી છોકરી પર શક કરે છે. મારી પાસે કોઈ પ્રૂફ નથી અને દેવાંગને કહેવાય નહીં, નહીં તો એને એવું લાગશે કે હું ઘરમાં બધા પર શક કર્યા કરું છું. કરવું તો કરવું શું? હે ભગવાન, ક્યાં છે મીરાબેન? જ્યાં પણ હોય ત્યાં સેફ હોય ને તો સારું. ક્યારે આવશે આ? આદિ ક્યાં હતો? રસ્તામાં. કેટલું લેટ થઈ ગયું? ક્યારની રાહ જોઉં છું? લેટ થઈ ગયું? ના ના, ટાઈમે જ છું. આદિ ખબર છે ને, ઘરેથી છુપાઈને આવવું પડે છે. ઘરે કેટલા બહાના કર્યા હોય ને ત્યારે અહીંયા પહોંચી હોય તો પણ તું ટાઈમે ન જાવે. અરે ક્યારેક થઈ જાય એવું, બાકી હું ટાઈમે જ આવું છું ને. સોરી. ઇટ્સ ઓકે. તો હું એમ કહેતી હતી કે આજે મમ્મી પાસે મેં પરમિશન લીધી છે કે હું રાત્રે મોડી આવીશ. અરે વાહ, શું વાત છે, સરસ. એટલે છે ને મારો પ્લાનિંગ એવું છે કે આપણે ફિલ્મ જોવા જઈએ. ફિલ્મ? ફિલ્મ જોવા કોણ જાય? હમણાં તો એક પણ સારી ફિલ્મ આવી જ નથી યાર. ફિલ્મ જોઈને શું કરવાના? તો આટલો બધો ટાઈમ છે તો શું કરીશું? આવી રીતે બેસીને આટલો ટાઈમ કાઢી નાખવાનો? હું વિચારું છું કે બહાર ચક્કર મારવા જઈએ, ગાર્ડનમાં જઈએ અને પછી એમ આટા મારતા 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 કંઈ થોડી વાર બેસીશું, પાછા આવીશું. હું સમજી ગઈ. આપણે છે ને આટા ટેલા કરવાની વાત છે સાંજ સુધી, એમ જ ને? હા એવું જ કંઈક સમજ ને. બાય ધ વે, લગ્નનો શું વિચાર છે? લગ્ન? અરે હાજી, લગ્ન માટે થોડો સમય આપ મને. તું આમ ઉતાવળે કહી કે લગ્ન ક્યારે કરવાના છે તો જલ્દી તો કેવી રીતે કહી શકું તને? હા ઉતાવળ છે. હા ને ઉતાવળ ન કહેવાય. કેટલો ટાઈમ થઈ ગયો કે આપણે રિલેશનશિપમાં છીએ, બંનેને એકબીજાથી કોઈ પ્રોબ્લેમ નથી, સાચો પ્રેમ હોય તો પછી વાંધો શું છે? કોઈ જ વાંધો નથી, કોઈ જ વાંધો નથી, પણ મને થોડો સમય જોઈએ છે હજી, પ્લીઝ. તું જોજે, હા જે રીતે તું મને જવાબ આપે છે ને મને તો દાળમાં કંઈક કાળું જ લાગે છે હર વખત. યાર તને તો હું જેવી રીતે જવાબ આપું ને તને કંઈ ને કંઈ થાય છે, દાળમાં કાળું લાગે છે. અરે દાળ જ કાળી બની હોય, બીજું શું હોય? આદિ હું તારા પર બહુ ટ્રસ્ટ કરું છું. મને ભરોસો છે કે તું મને ક્યારેય દગો નહીં આપે, મારાથી કંઈ ખોટું નહીં બોલે, અને જો કંઈ ખોટું કર્યું ને તો મારી નાખીશ. એવું ક્યારે થશે જ નહીં કે તારે મને મારવો પડે અને તારા ઉપર એક ખૂનનો આરોપ લાગે. આવું ક્યારે નથી બનવાનું. તું જરાય ચિંતા નહીં કર. હા લગ્ન કરીશું આપણે, પણ મને થોડો સમય આપ. છેલ્લા 6 મહિનાથી સમય જ માંગે છે. કેટલો સમય જોઈએ છે તને હવે? 6 મહિના તો બહુ ઓછા કહેવાય, વર્ષ દિવસનો ટાઈમ મારે જોઈએ છે. હું જરા બધું સેટલ કરી લઉં, બધું ઓકે થઈ જાય, પછી તને લઈ જાઉં એટલે તું પણ ખુશ ને હું પણ ખુશ. ના, હવે છેલ્લો 1 મહિનો. 1 મહિનામાં હા કે નાનો જવાબ જોશે, ન તો પછી મારી જાન આવે ને ત્યારે ઊભો રહેજે. અરે નાના ભાઈ, જાન આવે ત્યારે મારે કંઈ નાચવા નથી આવવું. સારું, 1 મહિનામાં હું તને બધું કહી દઈશ, મતલબ ફિક્સ કરી નાખીશું. ગુડ, ઠીક છે. તો ચલ જઈએ. જઈએ મૂવી જોવા? યસ ચાલ. ઓહો મહારાણી આવી ગયા. ક્યાં રખડવા ગયા હતા? હા બપોરના ગયા હતા, સાંજ થવા આવી.
મમ્મી જી તમે મારી ચિંતા મૂકો અને તમારી લાડકી દીકરીની ચિંતા કરો. એ અત્યારે ક્યાં છે, કોની સાથે છે, શું કરી રહી છે, ગાર્ડનમાં બેઠા બેઠા રંગરલિયા મનાવી રહી છે કોઈ સાથે. અચ્છા, એટલે મારી દીકરીના ચરિત્ર ઉપર પણ તું હવે આવી ગઈ? હા, એ ગાર્ડનમાં બેઠી છે એમ. તારા પાપ છુપાવવા માટે તું મારી દીકરીના નામે નાખીશ બધું? ના ના મમ્મીજી, આ બધું તો છે ને હું મારી સગી આંખે જોઈને આવી છું. અરે વાહ, તારી સગી આંખે તો તે ઘણું બધું જોયું છે, પણ મને તો એ નથી સમજાતું કે તું મારી દીકરીની પાછળ શું કામ પડી છે. હા, તને મેં એમ પૂછ્યું કે તું ક્યાં ગઈ હતી, મેં મારી દીકરી ક્યાં ગઈ છે ને એ નથી પૂછ્યું. હું છે ને તમારી દીકરીને ક્લાસે ગઈ હતી પૂછવા માટે કે ક્યાં છે મીરા, તો એમણે એવું કીધું કે 5 દિવસથી મીરા આવી જ નથી. અચ્છા, એટલે મારી મીરાની પાછળ તું જાસૂસી પણ કરે છે? હા, કરવી પડી. આ તમારી દીકરી છે ને એને જ મને મજબૂર કરી છે, આખા ઘરની ઇજ્જત નીલામ કરવા પર બેઠી છે. વાહ, સરસ. મારી દીકરી ઘરની ઇજ્જત નીલામ કરે છે એમ? અને તમે તો અમારા ઘરની ઇજ્જતને બહુ ઉજાગર કરી નાખી ને. હું જે પણ કરું ને તમારી જોડે બાધું બોલું પણ ઘરની અંદર કરું છું, બહાર કોઈ 5 માણસને ખબર નથી પડતી. આ બધા રસ્તામાં એને જોશે, કેવું લાગશે, શું શું વાતો કરશે એના વિશે. એ મારી દીકરી વિશે તો છે ને મોઢું સંભાળીને જ બોલજે, અને આજે મીરા આવશે ને એટલે હું પૂછી લઈશ. તારે મારી મીરાની ચિંતા કરવાની જરૂર નથી, મીરાની માં હજુ જીવે છે. મને કોઈ શોખ નથી તમારી દીકરીની ચિંતા કરવાનો, આ તમારી ફરજમાં આવતું હતું ને એટલે મેં કીધું, બાકી જે કરવું હોય ને કરો, મારે કઈ લેવા. શું થયું મમ્મી? ક્યાં ગયા હતા? ક્લાસીસે ગયા હશો નહીં? ના, તો ક્લાસીસે નહોતી ગઈ, મારી ફ્રેન્ડના ઘરે ગઈ હતી. કેમ ભાભી, કઈ કામ હતું? અચ્છા, હવે કઈ બોલવું છે? કીધું ને મારી દીકરીએ કે એની ફ્રેન્ડના ઘરે ગઈ હતી. એક મિનિટ મમ્મી, વાત કરું છું ને. કઈ ફ્રેન્ડના ઘરે ગયા હતા? ભાભી, એ તમારો લુકઆઉટ નથી. તમે છે ને વારે ઘડીએ મને આવી રીતે બોલશો ને તો હું તમારી સાથે સીધી રીતે વાત કરીશ એવી વાત નથી. નથી કરવી મારે સીધી રીતે વાત? તો હવે તમને છે ને તમારી ભાષામાં જ પૂછું છું, ક્યાં હતા અને કોની સાથે હતા? ભાભી, તમે છે ને હર વખત પ્રોવોક કરો છો, પછી હું કઈ બોલું એટલે મમ્મીને કહેશે કે મીરાબેન સામે બોલે છે, અને આ શેરીમાં ઊભા છો ને તો થોડું ધીમે બોલો. તમને ખબર છે આજે હું ક્યાં ગઈ હતી, અત્યારે ક્યાંથી આવી રહી છું? મને શું ખબર? તમારા ક્લાસીસ ગઈ હતી તો? તો ત્યાં મને એવું કીધું કે 5 દિવસથી મીરા ક્લાસ જ નથી આવી. હા, નથી ગઈ. મારી ફ્રેન્ડના ઘરે જાઉં છું, એના મમ્મીની તબિયત ખરાબ છે એટલે એકલી પહોંચી નથી વળતી, તો એના ઘરના કામ કરાવવામાં મદદ કરવા માટે એની ઘરે જાઉં છું. અચ્છા, તમને તો બધી ખબર હતી ને, તમે તો મને એવું કહેતા હતા કે મીરા ક્લાસીસ જ જાય છે. અરે, કોઈની મદદ કરવી ને એ કઈ ગુનો નથી, તું મારી દીકરીની પાછળ ના પડી જઈશ. અચ્છા, તમે મદદ કરવા ગયા હતા તો અત્યારે હું ગાર્ડનમાં કોને જોઈને આવી છું? એક છોકરા સાથે? શું જોયું ને મમ્મી? ભાભી મને ક્યાંય ન પહોંચી વળે ને એટલે સીધા મારા ચરિત્ર પર આવીને ઊભા રહેશે, મારા કપડાના ખોચા કાઢશે, મારો ફોન નડે છે, મારું કંઈ આવું જવું નડે છે. ભાભી સિરિયસલી તમે આવા છો ને એ મને ખબર જ નહોતી. અરે, મેં રડાવી દીધી ને, મારી દીકરીને રડાવી દીધી ને, બસ તને આ જ આવડે છે? મારી દીકરી હસતી રમતી રહે ને એ તો તને ગમતું જ નથી. મીરા બેટા, મીરા, જેને જે કરવું હોય ને કરો, ભલાઈનો જમાનો જ નથી. મીરા બેટા, નહીં મીરા, નહીં નહીં, રડવાનું નહીં હા બેટા, જરાય રડવાનું નહીં. હા ના બેટા, તું આંસુ જરાય નહીં પાડ, એને તો છે ને આદત પડી ગઈ છે તારી સાથે ગમે તે રીતે વર્તન કરવાની. એને કે તું ગમે જ છે, એને તો પહેલેથી એવું જ છે કે મારી દીકરી હરે ફરે ભણે, એને નથી ગમતું ને. આ તો બધું તારા ભાઈના લીધે ચલવું છું, તારે જરાય નહીં રડવાનું હો. તને તારી મા પર વિશ્વાસ છે ને કે એ કોઈ દિવસ કોઈની વાતમાં આવે એમ નથી, ખબર છે ને તને? હા મમ્મી, સાચું કહું, આજે મને બહુ દુઃખ થયું કે ભાભી એક છોકરી થઈને બીજી છોકરીની ઇજ્જત નથી કરતા, સીધું ચરિત્ર પર થોડી જવાનું હોય મમ્મી. હા હા બેટા, મને ખબર છે, એની જીભડી હવે બહુ ચાલવા માંડી છે. હવે તો કઈ નહીં, તો મારી દીકરીના ચરિત્ર પર આવી ગઈ. એમ કહે છે કે તું ગાર્ડનમાં હતી કોઈ છોકરા સાથે? સાચું કહું મમ્મી, ભાભીએ જે જોયું ને એ વાત ખોટી નહોતી, ગાર્ડનમાં હતી પણ એમણે પૂરી વાત ન જાણી. મારી ફ્રેન્ડના મમ્મી બહુ બીમાર છે ને, તો હું એના ઘરે કામ કરવા જઉં છું, તો હું અને એનો ભાઈ દવા લેવા માટે મેડિકલે ગયા હતા. બસ બહુ જ તડકો હતો તો 5 મિનિટ ત્યાં ઊભા રહ્યા, બીજી કોઈ જ વાત નહોતી. હવે મને તો એવું મનમાં નહોતું કે ભાભી ઘરે આવીને આવું બોલશે મમ્મી. ના ના બેટા, તું ચિંતા નહીં કર, મને મારી દીકરી પર પૂરેપૂરો વિશ્વાસ છે, મારી દીકરી ક્યારેય ખોટું કામ કરે જ નહીં ને.
તારી માને છે ને તારી પર પૂરેપૂરો વિશ્વાસ છે. એ પોતે તો કહેતી નથી કે બપોરે 12 વાગે નીકળતી ને સાંજે 6 વાગે ગુડાણી તો ગઈ ક્યાં હતી ને મારી દીકરીની વાત કરે છે. એના ક્લાસીસ પર જઈને બધી ચિંતાઓ કરે છે. તું જરાય ચિંતા નહીં કરતી હો, હું છું ને તારી સાથે, હું છું ને. મને ખબર છે મમ્મી, અને તે જ શીખડાવ્યું તું ને કે કોઈ પણ વ્યક્તિ દુઃખમાં હોય તો એની હેલ્પ કરવાની. હા, તો પછી હું તારી કીધેલી વાત માનતી હતી મમ્મી. મમ્મી, હા, આઈ લવ યુ, કે તું હર હંમેશા મારો સપોર્ટ કરે છે. મારો દીકરો, તું જરાય ચિંતા ન કરતી હો, આ તારી મમ્મી હંમેશા તારી સાથે જ છે. ક્યારેય તારી સાથે કંઈ ખોટું નહીં થવા દે. અને આ તારી ભાભી જેવી છછુંદરીઓ બોલતી હોય ને તો એની વાતને તો કાન પર ધરવાની જ નહીં, આ કાને સાંભળી આ કાને કાઢી નાખવાની. એના પોતાના ઠેકાણા નથી અને મારી દીકરીની ચિંતા કરવા નીકળી હતી. જા બેટા, હવે છે ને આખો દિવસની થાકી ગઈ હોય ને, સરસ મજાનું મિલ્કશેક બનાવીને પી લે હો, અને પછી આરામ કર. હા, જા બેટા. હા, મારી દીકરીને ગમે તેમ બોલી છે ને, હા છે તો પાછો મારે મારા દીકરાને ફોન કરવો જ પડશે ને આને દેખાડી દેવું પડશે કે મારી દીકરીનું નામ લેશે ને તો એનો ઘર સંસારે તૂટશે. કરું આજે જ, હમણાં જ મારા દીકરાને ફોન કરું છું, જો ને. મારી દીકરીને રડાવીને હવે આને બતાવું છું, જો ફોન કરું મારા દીકરાને. હલો. હા બેટા. હા મમ્મી. તને મેં એટલે કોલ કર્યો છે કે પાછું આજે, આજે પાછું તારી વાઈફે મારી દીકરી સાથે ગેરવર્તન કર્યું. અરે મમ્મી, તમે લોકો જ્યારે જુઓ ત્યારે આવા જ પ્રશ્નો શું કામ લાવો છો? વાહ બેટા વાહ, તું તો ત્યાં બેઠો છે અને સહન તો અમારે કરવાની ને. તને ખબર છે એ મીરાની પાછળ જાસૂસી કરે છે, એને ગમે તેમ બોલે છે, અને આજે તો એના કેરેક્ટર પર આવી ગઈ. તામિની એ તો હદ વટાવી છે. મમ્મી તમે જરાય ચિંતા નહીં કરો, હું એની સાથે વાત કરી લઈશ. બેટા તું વાત કરો, અત્યારે મીરા બહુ રડે છે. તને ખબર છે મેં એને માંડ માંડ શાંત રાખી છે, અને આવું ને આવું જો ચાલતું રહ્યું ને તો યાદ રાખજે મારે તારી વાઈફને જ્યાં સુધી તું નહીં આવે ને ત્યાં સુધી એના પિયર મોકલી દેવી પડશે. મમ્મી તમે એવું કંઈ નહીં કરતા, હું વાત કરું છું એની સાથે. હા બેટા, આ તારી લીધે જ આટલા દિવસથી ચૂપ છું. બાકી આ એનું જે વર્તન છે ને દામિનીનું, એ કોઈ હિસાબે આપણા ઘરની વહુ બનવાને લાયક તો જરાય નથી. સારું મમ્મી, તમે ગુસ્સો ઓછો કરો અને હું હમણાં જ એને ફોન કરું છું. સારું, અને કરીને છે ને ચોખ્ખા શબ્દમાં કહી દેજે કે આજ પછી મીરાનું ગમે તે રીતે નામ ન લે. બાકી તને ખબર છે ને કે જો મારું મગજ જાય ને તો તારી માથી ખરાબ તો કોઈ નથી આ દુનિયામાં. હા હા મમ્મી, અને મારે તમને એક વાત કરવાની હતી. હા બોલ બેટા બોલ, શું કહેવાનો હતો? અરે આપણી મીરા માટે મેં એક છોકરો જોયો છે. તે? હા, અને નરેશ મામા છે ને એ છોકરાને લઈને જોવા માટે આવશે. હા તારી વાત તો સાચી છે, પણ જો અત્યારે મીરા છે ને જરાય મૂડમાં નથી હો, જોઈએ કદાચ માની જાય અને છોકરાને મળી લે તો. બાકી પછીનું પછી જોયું જશે, વાંધો નહીં, હું મીરાને મનાવવાની ટ્રાય કરું. હા સારું, તમે મનાવી લેજો, હું હમણાં દામિનીને ફોન કરું છું. સારું. હા, હવે મારો દીકરો એને જ્યારે ખખડાવશે ને ત્યારે એને ખબર પડશે કે મારી દીકરી સાથે આવું વર્તન કરવાનું શું પરિણામ મળે છે. હેલો. હેલો. હા ક્યાં છો તું? અત્યારે તો બહાર હતો, કંઈક કામ હતું. હા કામ હતું. મારા ભાભી આપણને ગાર્ડનમાં જોઈ ગયા છે, એમણે ઘરે આવીને મમ્મીને બધી જ વાત કરી દીધી. હવે પ્લીઝ કંઈક કરવું પડશે. હા હવે. અરે રે રે, અરે એ આપણને જોઈ કઈ રીતના ગયા? એ મને શું ખબર, આવ્યા હશે પાછળ તો જોઈ ગયા હશે. આદિ મને છોકરો જોવા આવવાનો છે, ઘરમાં એવી વાત થઈ છે કે 2-3 દિવસમાં છોકરો જોવા આવશે, તો હું શું જવાબ આપીશ એ લોકોને? તો કઈ વાંધો નહીં, આવવા દે જોવા, અને એમાં આટલું ટેન્શન લેવાની કોઈ જરૂર નથી, છોકરો જોવા જ આવે છે ને.
કે હા થોડી પાડી દીધી છે. એટલે એટલે એમ કે જોવા આવવા દે, તું એને જોઈ લે, છોકરા સાથે એકાંતમાં વાત કરે ને ત્યારે એક શરત મૂકી દેજે. શું? એ જ કે મારે તારી સાથે એક વાર બહાર ફરવા આવવું છે, બાકી બધું મારા પર છોડી દે. ઓકે, વાંધો નહીં, પણ પ્લીઝ તું હવે કંઈક કરા. હવે મારાથી હેન્ડલ નથી થતું, કારણ કે ભાભીનો સ્વભાવ બહુ તીખો છે. ક્યારેક જો હું હાથમાં ચડી ગઈ ને તો મારો તો વારો જ છે બસ. તું જરાય ચિંતા નહીં કર, હું છું ને, હું બધું સંભાળી લઈશ. હા સારું, ચાલ હવે પછી વાત કરું, કોઈ જોઈ જશે ને તો ખોટી પ્રોબ્લેમ થશે. સારું, કઈ વાંધો નહીં, ચાલ બાય. બાય બાય. કરી લીધી વાત, કહી દીધું બધું? હા કરી લીધી વાત, બધું જ કહી દીધું. તમે સાંભળી લીધું? હા, તો બધું જ સાંભળ્યું. નહીં જે તો બહુ કહેતા હતા કે ભાભી મારા પર ગંદા ગંદા આરોપો નાખે છે, તો હવે ચરિત્રહીન કોણ છે? ભાભી, નીચે જે મેં કર્યું ને તેને એક્ટિંગ કહેવાય, જે તમને ખબર નહીં પડતી હોય, પણ હું નીચે છે ને બહુ સારી એવી એક્ટિંગ કરીને મારા મમ્મીને એવું સમજાવવા માંગતી હતી કે ભાભી ખોટા છે. બેન, મને એક વાત કહો ને, આ બધું કરવાથી તમને શું મળશે? બહુ બધું. તમે હેરાન થતા હોય ને એ મને બહુ જ ગમે છે. તમને કોઈ પણ કાંઈ પણ ક્યારે તમારી આંખમાંથી જ્યારે આંસુ પડતા હોય ને તો મારા દિલને બહુ જ ઠંડક મળે છે. ભાભી, તમે છે ને અમારી વાતો સાંભળશો કે પછી મને ચરિત્રહીન સાબિત કરશો ને, મને કોઈ જ ફરક નહીં પડે. મારા મમ્મી છે ને એ હર હંમેશા મારી જ વાતો માનશે. જુઓ બેન, તમને એવું લાગતું હોય ને કે તમારે મને હેરાન કરવી છે, અલગથી તમે મને હેરાન કરી લેજો. મને રડાવી છે ને હું રડી લઈશ, પણ તમારી લાઈફ સાથે આવું તો ના કરો. એક્સક્યુઝ મી, હું શું કરું છું મારી લાઈફ સાથે? હું મારી લાઈફને બનાવું છું, અહીંયાથી દૂર જવા માગું છું. આ તમારા ના મમ્મીના કકરાટમાં છે ને મારું મગજ ખરાબ થઈ ગયું છે, એટલે જ એટલે હું છે ને આદિ સાથે મારી લાઈફ સેટ કરી રહી છું. તમે કહેતા હોય ને તો હું અને મમ્મી ક્યારે આર્ગ્યુમેન્ટ નહીં કરીએ, બસ તમારે જેમ કરવું હોય ને એમ કરવા દઈશું. પણ ખાલી એકવાર વિચાર કરો ને, અત્યારે તમારી ઉંમર શું છે? અત્યારે તો તમારે તમારા પગભેર થવું જોઈએ, લાઈફમાં સ્ટેબલ થવું જોઈએ. ન કરે ને નારાયણ, કાલે તમારી સાથે કંઈ થયું તો? બની શકે, પણ ના થાય એવું પણ બની શકે ને ભાભી. જો આજે તમારી જિંદગીની બે મોટી ભૂલો તમે કરી છે, એક તો ગાર્ડનવાળી વાત મમ્મીને કરી અને બીજી અહીંયા મારી વાતો સાંભળીને. મહેરબાની કરીને તમે મને સલાહ ન આપો ને તો વધારે બેટર છે, બાકી હું જે કરવાની છું ને એ તો કરવાની જ છું. ભાઈ, મને તમારા ભાણિયાએ ફોન કરીને જણાવી દીધો કે મામા આવવાના છે છોકરાને લઈને આપણી મીરાને જોવા માટે, તો આમનો પરિચય કરાવશો? આ મારા મિત્ર મહેશભાઈ છે ને, એનો છોકરો છે. હું મીરાબેનને બોલાવું. હા મીરાબેન. મહેશભાઈ અને હું બે ઘણા સમયથી મિત્રતા છીએ. અને આમ નામ શું છે? નામ એનું અશોક. હા, અને ભણતર? એને 12 પછી 2 વર્ષ કોલેજના કરેલા છે. હા, અમારા મીરાબેન છે, સ્વભાવે તો બહુ જ સારા છે. કોઈની સાથે 2 મિનિટ વાત કરે ને તો બધાની સાથે હળી મળી જાય. જય શ્રી કૃષ્ણ. આમ જો એ બધું તારે મને કહેવાની જરૂર નથી. હા, તું કહેશો મને, પણ સંભળાયશો અશોકને, કારણ કે હું તો મારા ભાણકીને ઓળખું જ ને પહેલાથી. પણ હું ડાયરેક્ટ તો ના કહી શકું. ના ના, બધી વાત સાચી છે તમારી, પણ હું શું કહું, તમે કંઈક બોલો તો ખ્યાલ આવે, એટલે આમ શરમાયા નહીં કરો. અને અમારી મીરા તો થોડી પહેલેથી શરમાળ છે જ, મારી છોકરી તો ક્યારેય સામે જવાબ પણ નહીં આપે અને બહુ સંસ્કારી છે, જેમ કે ને એમ રહી છે. પણ જો તમને એમ હોય કે મીરા સાથે વાત કરવી હોય તો બેટા, તારે પણ અશોક સાથે વાત કરવી હોય તો તમે બંને રૂમમાં જઈને વાત કરી શકો. હા, એકબીજા. હા 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 જે પૂછો એ પૂછી જોજે.
બેન. દામિની બહુ, ચા નાસ્તાની વ્યવસ્થા કરો. હા મમ્મી. તમારે કઈ પૂછવું હોય ને તો તમે પૂછી શકો છો મને. હા, તમારું નામ? મારું નામ મીરા છે. અને તમારું? મારું અશોક. ગુડ નેમ. થેન્ક યુ. અને તમે કેટલા સુધી ભણેલા છો? મેં પણ કોલેજ કમ્પ્લીટ કરી છે. અશોક, તમને હું પસંદ છું. આઈ એમ સોરી, મારે આવું ના પૂછવું જોઈએ, પણ મને ખબર પડે ને તો હું તમારી સાથે એક વાત કરવા માંગુ છું, એટલે પૂછ્યું. હા, અને હું? હા, પણ મારી એક કન્ડિશન છે. આપણે છે ને બંને એક વખત બહાર જઈએ, ભલે એક કલાક માટે જ ખાલી, કે આપણે બેસીએ, વાતો કરીએ, એકબીજાને ઓળખીએ, અને પછી જો એકબીજાને પસંદ આવે ને તો આપણે ઘરે આવીને હા પાડી દઈએ. તો તમને કાંઈ વાંધો નથી ને? કાંઈ વાંધો નહીં. તો આપણે બપોર પછી જ જઈએ. કેમ બપોર પછી? એમાં એવું છે કે સાંજે તમારે વડોદરા નીકળી જવાનું છે. ઓ, અને અઠવાડિયા સુધી પછી પાછું નથી આવવાનું. ઓકે, તો હું મમ્મીથી વાત કરી લઉં છું, તમે તમારા પપ્પાને પૂછી લો, પછી આપણે જઈએ. ભલે. સોરી, મારે આવું ના કહેવું જોઈએ. મને ખબર છે તમને અજીબ લાગતું હશે, પણ હું તમને જાણવા માગું છું. અત્યારે જાણ્યા વગર હા પાડી દઈએ, પછી ભવિષ્યમાં ખોટી તકલીફો થાય, સંબંધો બગડે, એની કરતાં બેટર કે પહેલાં ચોખવટ કરી લઈએ. ના, એ તમારી વાત સાચી છે, અને હું મારા પપ્પાને પૂછી જોઈશ. અને મને પણ તમારી વાત ગમી, કારણ કે આમ 5 મિનિટમાં કોઈ કોઈને ના ઓળખે, 5 મિનિટમાં હું પણ સારો બની જાઉં અને તમે પણ બની જાઓ. એટલા માટે કલાક જેવો જો ટાઈમ બંને જણા જો સાથે રહીએ ને તો એકબીજાને જાણી શકીએ. સારી વાત છે, તમે જાઓ, હું આવું છું. ભલે. હેલો. હા બોલ. ક્યાં છે તું? ભારત છું, બોલ ને. આદિ, છોકરાવાળા લોકો ઘરે આવ્યા છે જોવા માટે, અને મેં છોકરાને કન્વિન્સ કર્યો છે બહાર ફરવા જવા માટે, હવે શું કરું? તું ચિંતા શું કામ કરે છે? લઈને આવ બહાર મળવા, હું છું ને. સારું, તો અમે લોકો છે ને થોડી વારમાં નીકળીશું, હું લાઈવ લોકેશન સેન્ડ કરી દઈશ. ઓકે, કઈ વાંધો નહીં. સાંભળ, ફોન નહીં કરતો, ખોટી ખબર પડશે ને તો વધારે તકલીફ પડશે. હા સારું, ચાલ હું જાઉં છું. તું આમ કોની રાહ જોયે છે? કોઈ બેનપાણી આવવાની છે? ના ના, હું તો બસ એમ જ. તો લગ્ન કરવા માંગે તું? હા, પૂછો. નથી કરવાના તારે, એને કઈ પૂછવાની જરૂર નથી. હું તને જેટલું કહું ને એટલું કર, અને એટલું સાંભળ. તું જો, પ્રેમથી સમજાવું. પ્રેમથી સમજાવું છું. એક મિનિટ મીરા, આ ભાઈને કે ને. ભાઈ એ તારો, મારો તો એ થનાર પતિ છે. પતિ? સાંભળ્યું, સમજો કઈ, આમાં કઈ હોય ને તો સમજી જાય એ શું કહેવા માંગે છે. અમે બંને છે ને રિલેશનશિપમાં છીએ, લગ્ન કરવાના છીએ. હા, એટલે મારા લગ્ન એની સાથે થશે, તારા નહીં, સમજો તું. પણ આ બધું હું તને, એટલે હું તને તું મને બધું ભૂલી જા, અને હું કહું ને એટલું યાદ રાખજે, તારે ના પાડવાની છે. હા, ત્યાં છોકરીને જોઈ લીધી, બસ ત્યાં વાત થઈ ગઈ પૂરી. તને ગમતી નથી એટલે તારા ઘરે તું ના પાડીશ, અને એના ઘરે પણ તારા પરિવારવાળા ના પાડશે કે અમારા ફલાણા ઢીકણા શું નામ છે તારું? અશોક. અશોકને નથી ગમતું. હમ, સાંભળ, આ તો તું ઘર સુધી પહોંચ્યો ને એટલે, બાકી તને તરત જ સમજાવી દે કે અમારા બંનેની વચ્ચે રિલેશનશિપ છે ને, અમે લગ્ન કરવાના છીએ, અને તું મને જોવા આવ્યો છે ને, જોઈને જતો રહેજે,
જો કોઈને કઈ વાત કરી છે ને તો અમારા જેવું ખરાબ કોઈ નહીં થાય. અને આ બહુ આઘાત લગાડવાની જરૂર નથી. હા, કે તને થઈ નથી ગયું, સીધો ઊભો રે. હા બસ, અને છે ને આ બધું યાદ રાખજે જે કીધું એ. અને હા, કોઈને પાછો કહેતો નહીં કે આનું લફરું છે, સાંભળ્યું? હા ભલે, ચાલ નીકળ, હું જાઉં છું. હા, આ હતો આ છોકરો, તને જોવા આવ્યો હતો? હા હા, જોવા આવ્યો હતો. હવે હવે શું, એને તો કહી દીધું સમજાવીને. ઘરે ઘરે હું છું ને, ચાલ. શું? હા ચાલ ને, તું મને ઘરે મૂકવા આવે છે? હા કેમ નહીં. અરે વાહ, તું તો બહુ હિંમત વાળો નીકળ્યો ને. હા હા, એ તો પહેલેથી છું. એટલે એમાં શું છે કે અહીંયાથી પહેલાં આપણે વકીલ પાસે જઈશું. વકીલ પાસે? એટલે? હા, આપણે બંને કોર્ટ મેરેજ કરવા છે ને. સાચું? સાચે જ. પહેલાં આપણે કોર્ટ મેરેજ કરીશું, પછી મંદિરે દર્શન કરવા જશું. દર્શન કરીને પછી હું તને તારા ઘરે મૂકવા જઈશ. અને હા, તારા ઘરે મૂકવા જઈશ ને જો એ લોકોને તારા પરિવારને હું ગમી જાઉં તો ઠીક છે, અને ન ગમું અને એ લોકો કંઈ હાનાકાની કરે તો પછી એક રસ્તો તો છે જ, આપણે આવતીકાલે ભાગી જશું. કોર્ટ મેરેજ તો થઈ ગયા હશે ને? વાહ, બહુ સરસ આઈડિયા છે તારો. હા, તારી વાત સાચી જ છે આદિ. આમ પણ છે ને આ રોજ નવા નવા છોકરાઓ જોવા આવે ને 10 જાતના સવાલ કરે ને, એની કરતા બેટર છે કે એક જ વખતમાં કામ તમામ. હું તારી અને તું મારું. સાચી વાત છે તારી. તો ચાલ જઈએ. યસ. હવે બેઠી બેઠી પાણી પીશ કે ઘરના બીજા કામે કરીશ? મમ્મી કામ કરીને થાકી ગઈ ને ત્યારે બેઠી છું. મીરા બેસ. બેટા, તું તો અશોકને મળવા ગઈ હતી ને? મમ્મી, એનું તો નામ જ નહીં લેતી. કેમ? નંબરનો નાલાયક નીકળ્યો હતો. થયું શું? મમ્મી ગાર્ડનમાં પહોંચ્યા ને તો એણે મારી છેડતી કરી. હા હા, એવા ટાઈમે આમણે આવીને મને બચાવી, હેલ્પ કરી મારી. આમણે એટલે આ છે કોણ? અમે સાથે કોલેજમાં હતા. હા, એકબીજાને ઓળખીએ છીએ. અને મેં ત્યાં ગાર્ડનમાં જોયું તો મને લાગ્યું કે મીરા કંઈ તકલીફમાં છે, એને કંઈ ગમતું નથી ને કોઈ છોકરો એને હેરાન કરતો એવું લાગ્યું, એટલે હું ત્યાં એને બચાવવા માટે ગયો. હા, બધી વાત સાચી છે. પણ આ શું કહેવાય, અશોક તારી છેડતી કરે એવો લાગતો તો નહીં હતો. મમ્મી તને શું લાગે છે, આટલી મોટી વાત હું આવી રીતે ખોટું બોલીશ? ખોટું બોલવાની વાત નથી બેટા, હું એમ નથી કહેતી કે તું ખોટું બોલે છે. પણ વાત એમ છે કે અશોક તો એમ કહેતો હતો કે 4 મહિના માટે વડોદરા રહેવા જવાનો છે, અને તે જ મને વાત કરીને બેટા કે હું એને મળવા માટે જાઉં છું. અને અચાનક આવી રીતે તારી સાથે? મને નથી ખબર, હું કંઈ પ્લાનિંગથી તો ગઈ નહોતી એની સાથે. હું એને જાણવા ઓળખવા માટે જ ગઈ હતી. અરે મને પસંદ જ હતું ને મમ્મી, પણ હવે જ્યારે બહારનું કોઈ વ્યક્તિ બેઠું હોય ને ત્યારે આવી બધી ચર્ચાઓ ના કરવાની હોય. બહારનું વ્યક્તિ એટલે? અચ્છા, તમે શું કીધું? તમારા ફ્રેન્ડ છે, પછી એમનાથી શું છુપાવવાનું? ભાભી, હું એના વિશે વાત નહોતી કરતી, હું તમારું કહેતી. બસ મીરા, જો તને ઘરમાં કોઈ પણ પ્રોબ્લેમ હોય ને, કે પછી તને બહાર પણ કંઈ પ્રોબ્લેમ હોય ને, તો ઘરના વ્યક્તિ બેઠા છે, એક ફોન કર્યો હોત, હું ને તારા ભાભી આવી ગયા હોત. હા મમ્મી, ભાઈ ત્યાં ફોરેનમાં બેઠો છે, કેવી રીતે મદદ કરશે? અને છે ને અચાનક થયેલી વસ્તુઓમાં કંઈ ખબર ના હોય કે ક્યારે કોની જરૂર પડે. એક તો આપણે મારી હેલ્પ કરી અને ઉપર સાથે તું મને આવું બોલે છે. સારું બેટા, પણ મારે અશોકને કોલ તો કરવો પડશે ને, કે એને તારી સાથે આવું શું કામ કર્યું. હું કોલ કરું છું અશોકને. ફોન સ્વિચ ઓફ આવે છે, ફરી વાર લગાડી છું. એનો ફોન તો બંધ આવે છે, પણ હવે એ આ શહેરમાં દેખાતો પણ બંધ થઈ જશે. ફોન સ્વિચ ઓફ જ આવે છે. કઈ નહીં મમ્મી, એ આપણે પછી વાત કરીશું.
જોઈ લીધું ને. સારો વ્યક્તિ હોત ને તો ફોન સ્વિચ ઓફ ન કરત, મારી ભૂલ હોત તો ઘર સુધી કહેવા પણ આવત, જેમ હું ઘરે આવી છું. હા હવે વાંધો નહીં, પણ હવે બીજી વાર ધ્યાન રાખજે કે બહાર કોઈ પણ તકલીફ હોય ને તો ઘરમાં ભાભી અને મમ્મી બેવ છે. સારું સારું, ચાલો હવે હું જાઉં. હું દરવાજા સુધી આવું છું. મમ્મી, મેં તમને ખબર કીધેલું હતું કે બહેનને મેં ગાર્ડનમાં કોઈ છોકરા સાથે જોયા, એ આ છોકરો હતો. બસ હવે તું લપ મૂક ને, આ એક લપ ઓછી છે તે આ છોકરાની લપ કરે છે. હા મને પણ છે ને આ દીઠે જોયો નથી ગમતો, જે હોય તે જા, હવે તું તારું કામ કર. હા હું તને એક વાત કહી દઉં કે તારા મમ્મી મને લાગતું નથી કે આપણા લગ્ન થવા દે, અને રાજી ખુશીથી એ માને એવા છે નહીં. તો હવે હવે એક જ રસ્તો છે, મેં તને કહ્યું હતું ને કે આપણે ભાગવું જ પડશે, એટલે કાલે તું તૈયાર રહેજે તમારી સોસાયટીના પાછળના ગેટે, હું તને લેવા માટે આવી જઈશ. આદિ, હું એકવાર ઘરે વાત કરી જોઉં. મને વિશ્વાસ છે કે લોકો નહીં માને, તારા મમ્મીનું મોઢું જોઈને જ હું કહી દઉં છું, એ ક્યારેય મને નહીં સ્વીકારે. સારું વાંધો નહીં, હું કાલ મારા ટાઈમે આવી જઈશ. હા, અને જો ઘરેથી કંઈ પ્રોબ્લેમ જેવું લાગે ને તો મને ફોન કરજે. હા, પણ આદિ આપણે જે કરવા જઈ રહ્યા છીએ એ બરાબર તો કરીએ છીએ ને, કંઈ પ્રોબ્લેમ નહીં થાય ને? કઈ જ પ્રોબ્લેમ નહીં થાય, શું કામ ચિંતા કરે છે, હું છું ને. હા સારું, ચાલ હવે તું જા ઘરે, હું પણ નીકળું છું. મીરા, શું છે? વાહ, જબરી તમારી હિંમત. હા, અત્યાર સુધી ગાર્ડનમાં મળતા હતા, ફોનમાં વાતો કરતા હતા, અને આજે આજે ઘર સુધી લઈ આવ્યા. ઓ તો તમે એને ઓળખી ગયા ભાભી, સો સ્માર્ટ. કેવું પડ્યા, એક વખત જોયેલા માણસને તમે ક્યારેય ભૂલતા નથી, વેરી ગુડ. ક્યાંથી ભૂલું, આવા હરામી લોકોને કેવી રીતે ભૂલાય? ભાભી બોલવામાં થોડી મર્યાદા રાખો, એ છે ને મારો થનાર પતિ છે, પ્રેમ છે મારો. મર્યાદા તો છે ને તમારે તમારા હરકત પર રાખવી જોઈએ. એટલે તમે કહેવા શું માંગો છો? જો બેન, હું તમને પ્રેમથી સમજાવું છું, તમે જે કરી રહ્યા છો ને ખોટું છે, કાલે સવારે કંઈક ઊંચ નીચ થશે ને તો આપણા ઘરની ઇજ્જત જતી રહેશે. ઇજ્જત એ તો ક્યારની જતી રહી છે, જ્યારથી તમે આ ઘરમાં પગ મૂક્યો ને અમારા ઘરની ઇજ્જત તો જતી જ રહી છે. બસ હવે હું જતી રહું ને એટલે તમને શાંતિ થઈ જાય. બોલી લીધું. અને એક વાત એ કે તમે જે મને બોલો છો ને, તમે પણ કંઈ દૂધના ધોયેલા છો ને, ભાઈ ફોરેનમાં છે, કોને ખબર અહીંયા શું કરતા હોય. બસ મીરા, અત્યાર સુધી જે બોલું તું ને બોલી લીધું, પણ હવે નહીં. મને થયું કે તને છે ને પ્રેમથી સમજાવું, પણ તું સમજવાને લાયક જ નથી. હટાગી, મને સમજાવવા નીકળી છે, તારું કર ને, તું શું કરે છે મને ખબર નથી, બધી ખબર પડે છે મને. યુઝલેસ.
બેનને તમે કસે કઈ લેવા મોકલ્યા છે? ના આવે. શું છે પણ સવાર સવારમાં? બેન આખા ઘરમાં ક્યાંય નથી. હા તો ગઈ હશે એના કોઈ કામથી. મમ્મી ટાઈમ તો જોવો, એટલી સવાર સવારમાં ક્યાંય નથી જતા. એને ક્યારે કોઈ કામ હોય તો કઈ પૂછી પૂછીને બધું કરે. અને આમાં ચિંતા કરવા જેવી કઈ નથી. ક્યારેક એના સવારના ક્લાસ હોય તો જાય જ છે ને, એમાં શું આવી હડબડ હડબડ થઈ ગઈ. હા બોલ મીરા. મમ્મી. હા. મમ્મી તું હવે મને ગોતવાની કોશિશ નહીં કરતી. એટલે? એટલે એમ કે મેં લગ્ન કરી લીધા છે. કોર્ટ મેરેજ. લગ્ન કરી લીધા? હા. અરે કોની સાથે લગ્ન કરી લીધા? અને સવાર સવારમાં તું કીધા વગર જતી રહી અને પાછી એમ કે છે કે લગ્ન કરી લીધા, પણ કોની સાથે? કાલે જે છોકરો મને ઘરે મૂકવા આવ્યો હતો ને, એ બીજું કોઈ નહીં, આદિત્ય હતો. એની સાથે જ મેં લગ્ન કર્યા છે. તને જરાય શરમ ના આવી આવું પગલું ભરતા? આ તારો ભાઈ દિવસ રાત તારી પાછળ મહેનત કરે છે અને તું એમ કે છે કે તું પેલા બે કોડીના છોકરા જોડે ભાગી ગઈ? મમ્મી એ બે કોડીનો છોકરો નથી, તારા ઘરનો જમાઈ છે. પછી તું માને કે ન માને, અને હા તું એને જમાઈ ન માને ને તો કંઈ નહીં, બાકી એ મારો પતિ છે, બોલવામાં થોડું ધ્યાન રાખ. હા આજના આવેલા સંબંધ માટે તે તારા જીવનના 22 વર્ષના સંબંધો ગુમાવી દીધા ને, તો સાંભળ, હું એને તો જમાઈ માનતી જ નથી, પણ આજથી તું મારી દીકરી પણ નથી. ઠીક છે, મરી ગઈ તું મારા માટે. હા કઈ વાંધો નહીં. મમ્મી શું થયું? શું થયું? ના થવાનું થયું. અને આ લગ્ન લગ્ન શું હતું? લગ્ન મીરાએ પેલો કાલે આવ્યો હતો ને એની સાથે છોકરો, એની સાથે લગ્ન કરી લીધા છે અને આપણા ખાનદાનનું નામ ડૂબાડી દીધું છે. મમ્મી તમે ચિંતા ના કરો ને, ચાલો આપણે બેન પાસે જઈએ અને એમને મનાવશું ને એટલે પાછા આવતા રહેશે. મનાવવાનું તો દૂરની વાત, અત્યાર સુધી મેં મારી દીકરી પર આંધળો વિશ્વાસ કર્યો, એને ખૂબ પ્રેમ આપ્યો, ન માંગ્યું ને એ પણ હાજર કર્યું છે, તો પછી હવે આજથી મારી દીકરી મારા માટે મરી ગઈ અને તું પણ ભૂલી જજે કે તારી કોઈ નણંદ હતી. સમજી ગઈ? મમ્મી આપણા ઘરની દીકરી છે, આવું સારું ના લાગે. આડોશ પાડોશમાં વાતો કરશે બધા. અરે છો ને લોકો વાતો કરે, હવે એને વાતો કરવા માટે બાકી રાખ્યું શું છે? મારું નાક કપાવીને ગઈ છે, હવે તો કદાચ એના નામનું આજે નાઈ નાખવું પડે ને, તો નાઈ નાખીશ. પણ બસ હવે મીરાનું નામ આ ઘરમાં બીજી વાર નહીં લેવાવું જોઈએ. સમજી ગઈ? હા ચાલો, તમે અત્યારે ગુસ્સામાં છો, અંદર બેસો. આદિ આપણે ક્યાં જઈએ છીએ? મને કઈ દેખાતું નથી. અરે પણ તું શું કામ ચિંતા કરે છે? તને જ્યાં પણ લઈ જઉં છું ત્યાં એકદમ તું સેફ છો, અને ઘરે જ લઈ જઉં છું, બીજે કઈ નહીં. હા મને ખબર છે, પણ આ કરવાની શું જરૂર હતી? અરે સરપ્રાઈઝ કહેવાય, આમાં તને વાંધો શું છે? બસ જો પહોંચી ગયા, બસ જો એક જ પગથિયું છે. હા ચાલ અંદર. આદિત્ય. માઈ. આદિ. માઈ દેખો મેં આ ગયા. હા આદિ તેરી પસંદ તો બહુત અચ્છી હૈ. ટેન્ટેન. આ કોણ છે? આ મારા બા છે. સોરી પણ એ આવી રીતે બોલ્યા એટલે મને લાગ્યું કે. સુખી રે બચ્ચા. આદિ. હા. ઇનકા નામ ક્યા હૈ બેટા? આનું નામ છે મીરા. અચ્છા મીરા. તમારા મમ્મી હિન્દી કેમ બોલે છે? અરે માય તો પહેલે સે હી હિન્દી બોલતી હૈ ઓર મેં ભી બોલતા હું. ઉસમે ક્યા? મીરા હમ લોગ હિન્દી તો હૈ તો હિન્દી મેં હી બાત કરેંગે ના. હા સહી હૈ ના.
હા કેવું કોઈ દિક્કત હે ક્યાં? મને કોઈ વાંધો નથી, પણ તમે આવું કીધું નહીં ને એટલે પૂછ્યું ખાલી, પહેલા કેવું તું ને? અરે ઉસમે ક્યા, મીરા ભાષા મેં ક્યાં રખા હૈ, હિન્દી બોલો ગુજરાતી બોલો કુછ ભી બોલો, ક્યા હૈ રહેના તો હમારે સાથે ના. બહુ બધો ફરક પડે છે ભાષામાં નહીં સ્વભાવમાં. અરે ક્યાં બોલ રહી હો તું, હા માઈ કે સાથ તુમ્હારી બહુ જમેગી, પર માઈ તુમ્હારે સાથ હિન્દી બોલેગી ના, ઉસકે બાદ તુમ ભી હિન્દી બોલને લગોગી, સમજ રહે? મારે નથી બોલવું, હું જેવી છું ને એવી બરાબર છું, પણ આ તમે લોકો જે પલટો માર્યો છે ને એ જબરજસ્ત છે. પલટો? અરે યાર તું ભી ના, કુછ સમજ નહીં પાતી. દેખો અબ જો કુછ ભી હે યહી હે, હા માઈ હે, મેં હું, હમારી ખોલી હે, ઓર કુછ ક્યાં ચાહીએ તેરે કો? શું ખોલી નહીં હે, યે અપના સપનો કા મહેલ હે. હા વો ભી હે. આદિ હવે સિરિયસ થઈને મને કે આ બધું શું છે, હું સેજે મસ્તીના મૂડમાં નથી અત્યારે. મેં કા મસ્તી કર રહા હું, સચ તો બોલ રહા હું, યહી હે સબ કુછ, અબ શાદી હો ગઈ હે. હા મસ્તી કરે છે ને, કહી દો કે આ મસ્તી કરે છે. નહીં મેરા બેટા કભી મસ્તી નહીં કરતા, જો આય ને વોહી દિખા દિયા, યે હમારા મહેલ, હમ દોનો માઈ ઓર બચ્ચા ઇધર હી રહેતા હૈ, ઓર તેરે કો ભી ઇધર હી રહેને કા હૈ. હા એ ઇતના ઓવર રિએક્શન મત દે તું, હા ક્યાં હુઆ ક્યાં હૈ તેરે કો? ઓવર રિએક્શન? તું પાગલ છે? ઓવર રિએક્શન ની વાત કરે છે? તું મને આટલું ખોટું બોલીને લગ્ન સુધી પહોંચી ગયો અને મને કઈ કીધું પણ નહીં. મીરા હિન્દી બોલો ગુજરાતી બોલો, ખાના તો રોટી સબ્જી હે ને, ક્યાં ફરક પડતા હૈ? પ્લીઝ વાત ભાષાની નથી, તમે હિન્દી બોલો ગુજરાતી બોલો અંગ્રેજી બોલો, આઈ ડોન્ટ કેર, પણ ખોટું બોલ્યા ને વાત એ હાલે છે. કા ઝૂઠ બોલા મે? આદિ ઇસને તેરે કો પૂછા તા પહેલા કે તું ગુજરાતી હે હિન્દી હે, તો કા ઝૂઠ આયા? કભી નહીં પૂછા, આઈ તેરી સોગંદ, કભી નહીં પૂછા. તો યે સચ્ચા તો હે સબ. अब सब कुछ पता चल ही गया है तो सुन लो मेरी बात, अब जो कुछ भी है यही है, ठीक है? शू? हाँ अब हमारे पास जो है वो यही है, और देखो वहां पे नीचे माई जो ना खाना बनाती है, वहीं पे तुमको भी बनाना पड़ेगा, ठीक है? और यहाँ पे एक ही पलंग है, यहाँ पे तेरे को सोना है तो सो जाना, माई नीचे सो जाएगी, और शाम को मैं यानी कि रात को मैं दारू बेचने जाऊंगा. શું? હા દારૂ કા ધંધા હે ને આપના, દારૂ બેચ કે મેં સુબહ આયેગા તબ પૂરા દિન તેરે સાથ રહેગા, દોપહેર તક સોયેગા મેં, ઉસકે બાદ તેરે કો જહાં ભી ઘૂમને જાના હે ના મેં લે જાયેગા ના તેરે કો. હા ઓર એક બાત ઓર ભી સુનના હે, બાથરૂમ હે ના બાથરૂમ બહાર કોમન મેં હે, ઉધર જાના હે. હા વો સબકા એક હી હે. હા છે ખોલી હે, छह खोली के बीच में एक संडास एक बाथरूम. ओ प्लीज नहीं सांभड़ू मारे कई. क्यों तू सा रहा है क्या? बैठ जा बैठ जा, शांत हो जा. हां माई चाय बनाए, तू चाय बनाए भाई. हां हां बैठ जा. ये क्या है, कभी तूने कभी ऐसा देखा नहीं ना, इसलिए ऐसा होता रहता है. हां अरे आजी, हां आज इसके हाथ की चाय पिएंगे ना. हां चाय बनाएगी क्या तू? हां चाय बनाएगी? नहीं મના કરી એમાં. થોડી વાર ચૂપ બેસો પ્લીઝ. સો જા ને ક્યાં સો જા. શિટ યે ઘડી ઘડી યે સિટ સિટ ક્યાં બોલતી હે? હમાય ઓ ઇંગ્લિશ ન બોલતા હે ના વો પતા નહીં. ચલ સર દુખતા હે, જા ચાય બના, હમ તીનો પીતે. માય તુંય બના લેના માય, જા ના. એક્સક્યુઝ મી, તમે અશોક? કેમ કઈ તકલીફમાં છો તમે? અશોક? હા અશોક, મને હેલ્પની જરૂર છે પ્લીઝ. બોલો ને શું થયું છે? અશોક એ અત્યારે સમજાવવાનો ટાઈમ નથી, પ્લીઝ મને ઘર સુધી પહોંચાડી દે, ઘરે જઈને હું બધી વાત કરીશ પ્લીઝ. પણ મારી ગાડી સ્લીપ થઈ ગઈ ને તો પગે વાગી ગયું છે, તો જરાક ચલાવી લ્યો ને. ઓકે Thank you.
છોકરી, ક્યાં સુધી આમને આમ બેઠા રહેશો? બધી ચિંતા મૂકો અને સંસાર રવાના થશે. મમ્મી, મમ્મી, તું અહીંયા શું કામ આવી? અને હવે તને તારી મમ્મી યાદ આવી? સવારે તો બહુ સરસ બોલતી હતી ફોન પર કે હવે મને ભૂલી જજો, મેં લગ્ન કરી લીધા છે, અને આ અશોક તારી સાથે હવે શું કરે છે? હા મમ્મી, એ તો ખરાબ હતો ને, તારી છેડતી કરી હતી ને. મમ્મી મારી વાત તો સાંભળ. મમ્મી, આદેશ સાવ ખોટાડો છોકરો નીકળો, એક નંબરનો જૂઠો માણસ. એ અહીંયાનો છે જ નહીં, એ તો બહારનો ક્યાંકથી આવીને અહીંયા વસેલો વ્યક્તિ છે. સમજ્યા કે બહારથી આવીને અહીંયા વસ્યો એ વાતમાં કંઈ ખોટું નથી, પણ ધન દોલત મિલકત સ્વભાવ સંસ્કાર બધી વાતમાં એ ખોટો નીકળો. ના ના, પસંદ તો તારી હતી ને, તું તો કહેતી હતી ને હવે હું એની સાથે જીવીશ, ને મેં તને કહ્યું હતું ને કે મેં તારા નામનું નહીં નાખ્યું છે, તું મારા માટે મરી ગઈ છે, તો આ ઘરનો ઉમરો ઓળંગવાની તારી હિંમત કઈ રીતે થઈ? મમ્મી, મમ્મી હજી સવારથી સાંજ જ થઈ છે, કોઈને કઈ ખબર નથી. પ્લીઝ તું મને પાછી અપનાવી લે ભાભી, સમજાવો ને, હજી કોઈને કઈ વાતની ખબર જ નથી. એક દિવસમાં શું થઈ ગયું ભાભી? મમ્મી જવા દો ને, નાદાનીમાં ભૂલ કરી છે એવું સમજીને હવે માફ કરી દો. દામિની બહુ, તમે બોલો છો આ શબ્દ, તમને ખબર છે ને, તમે મને વારે ઘડીએ ચેતવતા હતા કે મમ્મી મીરાબેન બીજે જાય છે, ક્લાસીસના નામે રખડે છે, અરે ગાર્ડનમાં મળે છે, ત્યારે તો મેં આની ઉપર આંધળો વિશ્વાસ કર્યો હતો. મારી વાત સાંભળો, આ સોરું કસોરું થાય પણ માવતર છે ને, કદી કમાવતર. હા મમ્મી. અશોક બેટા, તારા જેવા વ્યક્તિઓ છે ને આ દુનિયામાં બહુ ઓછા પડ્યા છે. મમ્મી, આજકાલના જમાનાની આ જ પ્રોબ્લેમ છે, નવો યુગ જોયો નથી કે બધાની વાતોમાં આવી જાય, હરવા ફરવાનો શોખ હોય માન્યું. શું થયું? મારે અશોકનો ફોન આવ્યો હતો. તમે આવી ગયા ને ભાઈ, બહુ સારું કર્યું. આ તમારી ભાણકીએ આજે સવારે તો મારું નાક ડૂબાડ્યું જ હતું, પણ હવે એને પસ્તાવો થઈ રહ્યો છે અને માના આંગણે પાછી આવી છે, પણ મેં પણ એને કહી દીધું છે ભાઈ કે એ મારા માટે હંમેશાને માટે મરી ગઈ છે, ને હવે પછી મને મમ્મી કહેવાની કોશિશ પણ નહીં કરતી. મામાજી તમે સમજાવો ને, કે ઉંમર જ એવી છે, હા ઉંમરમાં બધાથી ભૂલ થઈ જાય. બેટા તને પસ્તાવો થાય છે તારી ભૂલ થઈ રહ્યો? હા મામા, સિરિયસલી મને કાંઈ ખબર નહોતી કે આવું થશે, એ વ્યક્તિ ખોટો નીકળ્યો એમાં હું શું કરું? ખોટા વ્યક્તિઓને ખોટા લોકો જ મળે ને ભાઈ. હા આને ખોટું પગલું ભરવું હતું, અરે મા બાપનું નામ ડૂબાડવું હતું. ભાઈ ત્યાં વિદેશમાં બેસીને મહેનત કરે છે કે મારી બેનના ધામધૂમથી લગ્ન કરાવું, પણ બેનને તો ભાગી જવું હતું ને. જો બેન, એની ભૂલ થઈ ગઈ છે, એ સ્વીકારે છે, એને પસ્તાવો થાય છે, પણ એને જો તમે માફી નહીં આપો ને તો તમે પણ એક ભૂલ જ કરી રહ્યા છો. અને તમને એની જ ઉપાધી છે ને કે એની સાથે કોણ લગ્ન કરશે. જો તમને કઈ વાંધો ના હોય ને તો હું તૈયાર છું એની સાથે લગ્ન કરવા. હા શું તો બધું આપણે ઘીના ઠામમાં ઘી પડી ગયું કહેવાય. હા અને જો આજે કેવું છું, હું ગાડી લઈને જતો હતો અને મારી ગાડી સ્લીપ ખાઈ ગઈ, ત્યાં જે આવી આ ભગવાને જ બધું લખ્યું છે. અશોક સાચે તમને મારો હાથ મંજૂર છે? મારો મતલબ મેં આવું કર્યું તોય? હા મને મંજૂર છે. મમ્મી આજે બેનથી એક ભૂલ થઈ છે, હા ભૂલ તમે માફ નહીં કરો ને તો એમને એવું જ લાગશે કે માફી માંગવાનો કોઈ મતલબ જ નથી, બસ પછી ભૂલ કરી જ જશે. અને સમાજમાં આ જ એક દૂષણ છે, 20 વર્ષની દીકરીથી ભૂલ તો થાય પણ એના મા બાપ એને માફ નથી કરતા ને, એટલે બીજી ભૂલ કરે, ત્રીજી ભૂલ કરે અને પછી એ છોકરી બદનામ થઈ જાય છે. એટલે આપણે મીરાને આપણે હવે ભૂલ ઉપર ભૂલ નથી કરવા દેવી, એને પોતાને પસ્તાવો થઈ ગયો છે તો પછી આપણે એને માફી આપી દેવાની હોય. ભાઈ તમે કહો છો ને તો હું આને માફ કરી દઈશ, પણ આને જે કર્યું ને એ બહુ ખોટું કર્યું, અને આજે એને માફી આપવાનું મહત્ત્વનું કારણ અશોક બેટા તું પણ છે. જો તે આને અપનાવવાની વાત ન કરી હોત ને તો હું આને ક્યારેય માફ ન કરત. હા બેટા તારી જોકે ભૂલ તો છે જ, પણ હવે અમે બધા મોટું મન રાખીને તારી ભૂલને અમે માફ કરીએ છીએ. હા મામા બસ એક વખત માફ કરી દો,
પછી ક્યારે ભૂલ નહીં થાય. અને મા બાપ થી છૂટું રાખીને કોઈ કામ ન કરાય, કારણ કે મા બાપ આપણા હિત જ છું જ હોય. બેન, અગર તમને કોઈ છોકરો પસંદ જ હતો તો ઘરે વાત કરાય ને. ઘરે તમને કોઈ ના પાડવાનું હતું, મમ્મીને કીધું હોત તો મમ્મી ના પાડે. ભાભી, તમે જોવો જ છો ને, અત્યારે પણ મમ્મી આટલું બધું બોલે છે. ત્યારે મને એમ હતું કે હું કહીશ તો વાત વધશે, બસ એટલે જ ના બોલી. પણ મમ્મી, આઈ પ્રોમિસ યુ, હવે જીવનમાં આવી ભૂલ ક્યારેય નહીં થાય. પ્લીઝ માફ કરી દે. હા, એમને માથે હાથ રાખીને હસીને માફી આપી એવી રીતે નહીં.